હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું ફક્ત 10 જ મિનિટમાં એકદમ ટેસ્ટી બ્રેડની મીઠાઈ, જે એક જાતનું ડિઝર્ટ છે. તમે આને જ્યારે પણ કંઈક મીઠું ખાવાનું મન કરે ત્યારે કે પછી વાર તહેવાર ઉપર બનાવીને ખાઈ શકો છો. ખાવામાં આ ડિઝર્ટ ખૂબ જ ટેસ્ટી લાગે છે. દૂધ ઉકાળ્યા વગર એકદમ ઓછા સમયમાં સરળતાથી આ રેસિપીને તમે બનાવી શકો છો. ખાવામાં એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી મીઠાઈ છે. આનાથી પહેલાં તમે ક્યારેય આ મીઠાઈ ના બનાવી હોય તો એક વખત ચોક્કસથી આ રેસિપીને ટ્રાય કરજો. વારંવાર તમને એને બનાવવાનું મન કરશે, આ એટલી ટેસ્ટી છે. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણે એક પેનમાં 1/3 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું અને એટલું જ આપણે 1/3 કપ જેટલું જ એમાં દૂધ ઉમેરીશું. 1/2 ટેબલસ્પૂન જેટલું આપણે એમાં કોર્નફ્લોર ઉમેરીશું. ગેસ જે છે હજી મેં ચાલુ નથી કર્યું, ગેસ બંધ જ છે. 1/4 કપ જેટલી એટલે કે 3 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. 1/2 ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું. અને હવે આપણે ગેસ ચાલુ કરીને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરીને ધીમા તાપે સતત હલાવતા રહીને બસ 2 મિનિટ માટે કૂક કરીશું, એનાથી વધારે નહીં. 2 મિનિટ પછી તમે જોશો તો ખાંડ પણ આપણી ઓગળી ગઈ છે અને આ મિશ્રણ પણ થોડું ગાઢું થઈ ગયું છે, કારણ કે આપણે એમાં કોર્નફ્લોર ઉમેર્યો હતો એના લીધે એ ગાઢું થયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું, જેમાં મેં કાજુ બદામ અને પિસ્તા લીધા છે. ગેસ બંધ કરીને હવે આપણે એને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દઈશું. રૂમ ટેમ્પરેચર પર આવ્યા પછી તમે એને ફ્રીજમાં પણ મૂકી શકો છો. હવે એક બાઉલમાં આપણે 1/2 ટેબલસ્પૂન જેટલું ઠંડુ બટર ઉમેરીશું. ગ્રામમાં આ 10 ગ્રામ જેટલું બટર છે અને બટર અહીંયા રૂમ ટેમ્પરેચરનું નથી, થોડું ઠંડુ હોય એ ઉમેરી લીધું છે. હવે એટલું જ આપણે એમાં 1/2 ટેબલસ્પૂન જેટલી જ દળેલી ખાંડ ઉમેરીશું. 3 ટેબલસ્પૂન જેટલું આપણે એમાં મિલ્ક પાવડર ઉમેરીશું. જે મેઝરિંગ સ્પૂનના ટેબલસ્પૂન આવે એનાથી જ બધું અહીંયા માપીને મેં એડ કર્યું છે. હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. એકદમ આપણે આનું પેસ્ટ બને એ રીતનું કરવાનું છે. તો પહેલાં આપણે આ રીતે થોડું મેશ કરતા રહીને મિક્સ કરી લઈએ, એ પછી આપણે એમાં દૂધ ઉમેરીશું. તો 1 ટેબલસ્પૂન જેટલું આની અંદર હું દૂધ ઉમેરી છું. જેમાં મેં બટર લીધું હતું એ જ વાટકીમાં 1 ટેબલસ્પૂન મેં દૂધ લીધું છે, એ ઉમેરીને આપણે સરસ એને ફેંટી લેવાનું છે, જેથી એકદમ સરસ સ્મૂથ થઈ જાય પેસ્ટ જેવું. કારણ કે આપણે આને બ્રેડ ઉપર એપ્લાય કરવાનું છે તો પેસ્ટ જેવું જ બનાવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એનું પેસ્ટ જેવું બની ગયું છે. 2 મિનિટ માટે મેં એને ફેંટ્યું છે. તો આ રીતનું જ બનવું જોઈએ. હવે અહીંયા મેં 5 બ્રેડ સ્લાઈસ લીધી છે. જે વ્હાઈટ બ્રેડ આવે છે આપણે એનો જ્યુસ કરવાનો છે, બ્રાઉન બ્રેડનો નહીં. તો હવે એક નાનું ડબ્બીનું ઢાંકણ આપણે લઈ લઈશું અને એની મદદથી આપણે બ્રેડમાં આ રીતના 4 નાની નાની ગોળ સ્લાઈસ કાપવાની છે. તો બધા જ બ્રેડમાંથી આપણે આ જ રીતે ગોળ બ્રેડ કટ કરી લેવાના છે. અને જે સાઈડનો ભાગ વધે છે એને ફેંકવાને બદલે તમે બ્રેડ ક્રમ્સ પણ બનાવી શકો છો. તો બધી 5 બ્રેડમાંથી આ રીતે મેં કોઈન રેડી કરી લીધા છે. હવે અહીંયા એક પ્લેટમાં મેં દૂધ લીધું છે. સાદું રૂમ ટેમ્પરેચરનું જ દૂધ છે, ઠંડુ કે ગરમ નથી. એમાં આપણે અત્યારે જે ગોળ બ્રેડ સ્લાઈસ કાપ્યા હતા એ એડ કરીશું અને તરત જ 2 હાથની વચ્ચે રાખીને હળવા હાથે એને દબાવી લઈશું, જેથી જે વધારાનું દૂધ હોય એ નીકળી જાય. તો બધા જ બ્રેડને આપણે આ જ રીતે દૂધમાં ડૂબાવડીને તરત જ નીચવી લેવાના છે, જેથી બ્રેડ આપણા સૂકા પણ ના રહે અને એકદમ સરસ મોઇસ્ટ થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ બ્રેડ સ્લાઈસને દૂધમાં ડૂબાવીને સરસ મેં નીચવી લીધી છે. હવે એની ઉપર આપણે જે અત્યારે બટર અને મિલ્ક પાવડરવાળી પેસ્ટ બનાવી એ લગાવવાની છે. તો આ પેસ્ટ આપણે એકદમ વધારે નથી લગાવવાની, નહીં તો જ્યારે તમે એને ખાશો તો તમને વધારે પડતું જ મીઠું લાગશે. તો થોડી થોડી પેસ્ટ લગાવીને આપણે જે બીજી ગોળ બ્રેડ સ્લાઈસ કટ કરી હતી એ એના પર આ રીતે ચોંટાડી દેવાની છે અને સરસ આપણે આ રીતે સાઈડથી એને સીલ કરી દઈશું. તો આને આપણે એક પ્લેટમાં મૂકી દઈએ અને આ જ રીતે આપણે બાકીની બધી જે બ્રેડ સ્લાઈસ કટ કરી હતી એના પર આપણે પેસ્ટ લગાવીશું અને બીજી બ્રેડને લગાવીને ચોંટાડી દઈશું. બ્રેડને આપણે સરસ દૂધમાં ડૂબાવીને મોઇસ્ટ કર્યા છે એટલે આરામથી એ સાઈડ પરથી ચોંટી જશે, બિલકુલ પણ છૂટું નહીં પડે. તો બાકીનું બધું જ આ રીતે હું રેડી કરી લઉં છું. હવે આની ઉપર આપણે જે અત્યારે દૂધની રબડી બનાવી હતી એ 2 લીડલ ભરીને એડ કરીશું અને આટલી ક્વોન્ટિટીના હિસાબથી રબડી પણ 2 લીડલ જ બની છે, એટલી જ ઇનફ છે. તો હવે એને ગાર્નિશ કરવા માટે આપણે એના પર થોડા ઝીણા સમારેલા બદામ અને પિસ્તા એડ કરીશું અને થોડીક કાપેલી ચેરી પણ મૂકી દઈશું. ચેરીને મેં વચ્ચેથી 2 ભાગમાં કટ કરી લીધી છે, એ આપણે મૂકીશું. તો આ તમે પણ આ રેસીપીને એકદમ સોફ્ટ, મોઢામાં ઉગળી જાય એવી ડિઝર્ટની રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. જો ફ્રેન્ડ્સ તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પાસે આવેલા 2 લાઇકનને પણ દબાવજો, જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.